એકવાર આપનું સ્વાગત છે. તો જે પ્રમાણે અગાઉ ચર્ચા ચાલુ હતી અને ખાસ મેં જે સવાલ મૂક્યો હતો કે યુરોપના દેશોમાં કોઈ અલગ કાયદા બનાવવામાં આવ્યા નથી, તેઓ ત્યાંનો જે કાયદો છે એ જે નોર્મલ કાયદો છે, જે સમાજ માટે ત્યાંના લોકો માટે બનેલો છે, એને જ મુસ્લિમ ધર્મ ફોલો કરતો હોય છે, મુસ્લિમો ફોલો કરતા હોય છે, ત્યારે ખરેખર ત્યાં જઈને ફોલો કરવામાં આવે છે ત્યારે અહીંયા કેમ નહીં? આ અંગે પેલા રુજાનજી આપની પ્રતિક્રિયા લઈશ અને પછી આપની કાદરીજી. કારણ કે એનો સિમ્પલ ફંડા છે, કારણ કે આપણી જે કન્ટ્રી છે આમ તો આપણે સેક્યુલરિઝમ વાત કરીએ છીએ, ડેમોક્રેસીની વાત કરીએ છીએ, પણ જ્યારે એકચ્યુઅલી એનું કરવાનું આવે છે ત્યારે બોલવાનું જ આવે છે અને કરવાનું નથી આવતું પ્રેક્ટિકલી. કારણ કે અકોર્ડિંગ ટુ હવે સાહેબે જેમ જૂનું કોન્સ્ટિટ્યુશન કાઢ્યું, ઉમિસ કોન્સ્ટિટ્યુશન કાઢ્યું છે, સેક્શન 244માં ક્લિયરલી લખાયું હતું કે અત્યારે આપણે જે છે એ રીતે રાખશું, પણ પછી ફ્યુચરમાં આપણે યુનિફોર્મ સિવિલ કોડ કરવાની એમાં કોન્સ્ટિટ્યુશનમાં જોગવાઈ છે. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ કે જ્યારે તમે બીજી કન્ટ્રીઝની વાત કરી રહ્યા છો તો ઓબ્વિયસલી એ લોકો જે એક્ઝામ્પલ આપણે તુસ્નિયા અને મોરક્કો અને ટર્કીની આપ્યો, તો એ કન્ટ્રીઝમાં એ લોકો ભલે આવા બધા નાટક નહીં કરતા સેક્યુલરિઝમના, પણ એ લોકો તો એસ સચ ઇટ્સ અ મુસ્લિમ પ્રધાન કન્ટ્રીઝ છે આ બધી, પણ તો બી એ લોકોને બહુ ક્લિયર છે કે આ કાયદા રિગ્રેસિવ છે. રિગ્રેસિવ એટલે શું કે તમારી તમારી કોમને, તમારી કમ્યુનિટીને, એક તમારી કન્ટ્રીને અનહેલ્ધી બનાવી દે છે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે સાહેબ કદાચ ભૂલી ગયા છે અને હું યાદ અપાઈ દઉં સાહેબને, ના તો સાહેબના નોર્મલી પેલું ચોરની દાઢીમાં ટીનકા જેવું અત્યારે છે. કારણ કે એક્ઝામ્પલ આપું, ખાલી મુસ્લિમમાં નહીં, બીજા આપણા હિન્દુ લોઝમાં બી, બીજી સ્ટેટ્સમાં આપણે ત્યાં તો હર રિલિજન, હર જગ્યાએ સ્ટેટ, વિલેજ, ટ્રાઇબ બધામાં જાત જાતનું થાય છે. તો નોટ જસ્ટ મુસ્લિમ્સ પણ બીજાઓમાં બી આવી રીતે પોલીગેમી થાય છે. બીજો પોઈન્ટ, ટ્રાઇબલમાં પોલીગેમી થાય છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આપણા કદાચ મુસ્લિમમાં તો એવું નહીં, પણ બીજા રિલિજનોમાં તો હિન્દુ અરે સિસ્ટર ને બ્રધરોના બી કે અંદર મેરેજ થાય છે. એટલા માટે જ આ બધું બંધ કરવા માટે બહેનોનું શોષણ. આજે હું કોઈ રિલિજન એટલે કોઈ જાત માટે આજે બોલવા નથી આવી, હું બહેનો માટે બોલવા આવી છું. કારણ કે આજે સૌથી વધારે લોસ આ બધા કાયદાઓના લીધે, જે તમારી પર્સનલ લોસ અલગ અલગ છે એના લીધે શું થયો છે કે બહેનોને નુકસાન થાય છે, બહેનોનું શોષણ થાય છે, બહેનોનું એક્સપ્લોઇટેશન થાય છે. ને એટલા માટે અમે યુનિવર્સલ સિવિલ કોડ માંગીએ છીએ કે કેમ બધી બહેનો, બધા રિલિજનો, આપણે ભલે સેક્યુલર કન્ટ્રી છીએ એ સારી વાત છે, ને એટલે જ આપણે એક યુનિફોર્મ સેક્યુલર કોડ હોવો જોઈએ. સિમ્પલ એઝ ધેટ. નિકાહ જે રીતે થાય છે એ યુરોપમાં બી એ જ રીતે થાય છે, કોઈ પણ કન્ટ્રીમાં એ જ રીતે થાય છે, શરિયતની કલમો બધી કન્ટ્રીઓમાં એ જ રીતે જાય છે. એટલે એ કદાચ તમારા નોલેજમાં નહીં હોય, પણ એ બધી જ રીતે, પણ ત્યાંના જે કાયદા છે એ પ્રમાણે અનુસરવા માટે ત્યાંના જે પરમેનન્ટ સિટીઝન્સ છે એ લોકોને બતાવવામાં આવે છે, એ લોકોને એ રીતે બતાવવામાં આવે છે કે ધીઝ આર ધ લોસ, અને એની સામે શરિયત જે ત્યાંના કાઝી હોય છે શરિયતનો રૂલ મૂકે છે સામે, અને એ રીતે ત્યાં બેલેન્સ કરીને જવામાં આવે છે. કારણ કે જો બેલેન્સ કરીને જવામાં ના આવ્યું હોત અત્યાર સુધી, તો મુસ્લિમો આટલી મોટી સંખ્યામાં ન રહી શક્યા હોત, યુરોપની અંદર બી ન રહી શક્યા હોત અને યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ નહીં રહી શક્યા હોત. સૌથી મહત્ત્વની બાબત કે આપણા દેશની અંદર આ કેમ થાય છે, બેનનું કહેવું એવું છે કે ભાઈ આપણે જે સિક્યુલરિઝમનું નાટક, કે આ સિક્યુલરિઝમનું નાટક નથી, આ બંધારણે બહુ વિચારીને, પંડિત જવાહરલાલ નહેરુ હોય કે રાજેન્દ્ર પ્રસાદ છે, જે બધા માણસો એ વખતે વિચાર્યું હશે, કંઈક તો એવું વિચાર્યું હશે ચોક્કસ, કે જેથી કરીને કોઈ પણ રીતે કોઈ કારણથી આ દેશમાં રહેનાર કોઈ પણ નાગરિકને એના દર્દ ન થાય, એને કોઈ જલન ન થાય કારણ વગરની, અને એ પોતાની રીતે પોતાની મનસા પ્રમાણે બધા જ જે કંઈ કોડ છે બધા એની સાથે રહીને, પર્ટિક્યુલરલી શરિયત નો એટલા માટે કે શરિયતની અંદર સર્ટન ડેફિનેટ પ્રોવિઝન્સ હેવ બીન મેડ, એટલે એ શરિયતના પ્રોવિઝન્સને ઓવરલુક કરવાની જ્યારે વાત આવે છે ત્યારે થોડીક ચોક્કસ મુસ્લિમોમાં કે ક્રિશ્ચનોમાં ચોક્કસ થોડું હડબડાટ થાય છે. પણ એના માટે મારું એ સૂચન છે આ રીતનું, કે આ ફોરમથી સૂચન પણ જરૂરી છે કે ભાઈ જ્યાં જ્યાં જે વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરી શકાતી હોય અને જેમાં એક સરખો સૂર અને બેલેન્સનો સૂર જતો હોય, તો એવી વસ્તુઓ માટે ચોક્કસ દરેકે દરેક રિપ્રેઝેન્ટેટિવો સાથે બેસી અને એક સુંદર મજાનું માહોલ બનાવીને. પણ અત્યારે શું થાય છે કે છેલ્લા ઘણા વખતથી જે માહોલ થઈ રહ્યો છે ને, એ માહોલ આપણને ઉપરથી બીજી રીતે પરેશાની ઊભી કરે છે. કારણ કે જે માહોલ એવો થઈ રહ્યો છે કે જેની અંદર માણસો વધુ જક્કી થઈને શરિયતને રહેવાની પેરવી કરશે, એ પ્રકારનું માહોલ ના થાય અને એવી રીતના સૂચનો આવે. કારણ કે આ શું છે, એબ્રપ્ટલી આવે છે, એકાદ ચુકાદો આવી ગયો, વી સેલ્યુટ એવરી જે બી ચુકાદો આવે અને આપણે માન્ય રાખવા, આપણી ભારતના નાગરિક તરીકે મહામૂલી ફરજ છે, પણ બાય ધ સેમ ટાઈમ દરેક જજમેન્ટની પાછળ, મેં લો થોડું કર્યું છે એવું નથી કે વાંચ્યું બી બહુ છે, પણ સવાલ શું છે, દરેક
કોઈ પણ જજમેન્ટ આવે છે ને એની પાછળ એક તો એન્વાયરમેન્ટ ઇઝ વન ઓફ ધ કોઝ, પછી એ જજનું પોતાનું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ઓલ્સો ઇઝ ધ સેકન્ડ કોઝ, અને દેન પ્રિવેલિંગ સિચ્યુએશન ઇઝ ધ થર્ડ કોઝ. એટલે આ બધા પાંચ છ કોઝ ભેગા થઈને જજમેન્ટ બહાર આવતું હોય છે. એટલે એ વખતે નો ડાઉટ વી કેનોટ ચેલેન્જ દેટ જજમેન્ટ, પણ બાય ધ સેમ ટાઈમ આજે તમે જુઓ આ જજીસના પેલા કોલેજિયમમાં આવ્યું, આજે કેમ સુપ્રીમ કોર્ટે એમ કહી દીધું કે હવે બધાનો મત લઈ લો, પ્રજા પાસે પહોંચી જાઓ, એ પોતપોતાનો મત આપી દે અને એના ઉપર. એટલે એ જે આ જે સિચ્યુએશન આવી છે ને આ દેશ માટે, એના માટે અત્યારે આ થોડીક ઉતાવળ આમાં થશે એવું મને દેખાય છે. જી બિલકુલ, અને ખાસ કાદરી જો આપણે પૂછવા માંગીશ પછી રુજાનજી આપણી પ્રતિક્રિયા લઈશ કે ક્યાંક સવાલ એ પણ ઉભો થાય છે કે જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત કરવામાં આવતી હોય, સ્ત્રીઓને સમાન હકની વાત કરવામાં આવતી હોય, તો ક્યાંક જે પ્રમાણે રુજાનજી સર્વેના આપણને એક્ઝામ્પલ આપ્યા કે ક્યાંક સ્ત્રીઓ પણ સહમત નથી આ સ્ત્રી સશક્તિકરણની. એક વાત સાંભળી લો મારી કે પ્રોફેટ મોહમ્મદના ટાઈમમાં જ્યારે એમને પૂછવામાં આવ્યું કે લેડીઝમાં તમે શું સારું જોઈ રહ્યા છો, એટલે કુરેશ જમાત એ વખતે જે હતી મદીનામાં ગયા પછીની, તો એ કુરેશ જમાતને એમણે જે રીતે જોઈ હતી લેડીઝને, એમાં એમણે પહેલું સેન્ટેન્સ બોલ્યા કે શ્રેષ્ઠ માતા એ કુરેશ જમાતે આપી છે. અને બીજું એમણે જે વાત કરી ને જે મારા માટે પણ એકદમ જેને કહી શકાય ને, ઇટ વોઝ અમેઝિંગ ફોર મી, કે એવી રીતે એમણે કીધું કે સૌથી સારા ઊંટ કેમલ રાઇડર્સ અહીંની સ્ત્રીઓ છે. એટલે એ જમાનામાં સ્ત્રીઓ કેમલ એવી રીતે ચલાવતી હતી, એનો મતલબ એ થયો કે બુરખો હતો ગમે તે હતો. અહીંયા અત્યારે ફોર વ્હીલર મારા ઘરમાં ફોર વ્હીલર ટુ વ્હીલર માટે લોકો ના પાડે, તો મેં એક દિવસ એક 1000 લેડીઝ મારી હતી એની સભામાં મેં કીધું, મેં કહ્યું તમે સાંભળો પ્રોફેટે તે દિવસ એમ કીધું છે કે લેડીઝ સુંદર મજાના કેમલ રાઇડર હતી જે રાત્રે ચલાવતી હતી કેમલ, અને એ બધું શોધી લાવતી હતી કે અહીંથી આમ જવાય ને અહીંથી આમ જવાય. તો આપણે મેં કહું અત્યારે લેડીઝને ના રોકીએ, ફોર વ્હીલર બી ચલાવવા દઈએ, ટુ વ્હીલર બી ચલાવવા દઈએ, અને એને બધી રીતે એન્વાયરમેન્ટ આપીએ, એને સશક્તિકરણ એનું ચોક્કસ કરીએ. એટલા માટે હું તમને કહી શકું છું કે હવે તમે એક એક ખાનદાનોનો રિવ્યૂ કરો ને, તો એવું થાય તમને કે દેર આર સો મેની ગ્રેજ્યુએટ ગર્લ્સ ઇન મુસ્લિમ કોમ્યુનિટી. અને અત્યારે તો માઇગ્રેશન જે રીતે થઈ રહ્યું છે, હું જ્યારે જ્યારે જઉં છું ને એરપોર્ટ પર, ત્યારે ત્યારે હું જોઉં છું બે ગર્લ બે બોયઝ જતા જ હોય છે. રુજાનજી હું આપને પૂછવા માંગીશ કે ખરેખર જે આ તલાક છે બહુપત્નીત્વતાનો જે પ્રથા છે, એ કાયદાથી ખરેખર ક્યાંક સમાજને મુસ્લિમ સમાજને ક્યાંક નુકસાન થતું હોય, એમનો વિકાસ રૂંધાતો હોય એવું આપ માનો છો? તો સાહેબે થોડા ગીના ચૂના સારા એક્ઝામ્પલ્સ આપી દીધા એમાં ડાઉટ નથી, પ્રોફેટ મોહમ્મદ સાહેબની વાત કરી એમાં બી ડાઉટ નથી. પ્રોબ્લેમ ક્યાં થઈ રહ્યો છે કે આજે એમનો રિલિજન છે, એમનો નહીં બધાના રિલિજન, લોકો જે ધર્મગુરુ છે સો કોલ્ડ ધર્મગુરુ પોતાના કન્વિનિયન્સ પ્રમાણે રિલિજનને મોલ્ડ કરીને કન્વર્ટ કરી દે છે, પ્રોબ્લેમ ત્યાં છે. અને એટલા માટે અગર આ યુનિફોર્મ સિવિલ કોડ આવે તો શું આ પોતપોતાનું જે અર્થઘટન કરીને કરે છે એ ના થાય? હા, તો ઓબ્વિયસલી પ્રોફેટ સાહેબને ઓબ્વિયસલી એમને બહેનો પર રિસ્પેક્ટ હતી ને એમાં કોઈ ડાઉટ નથી, બહેનોની ઇક્વેલિટીમાં બી એ માનતા હતા, પણ આજે અર્થઘટન કર્યું છે પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, સાહેબને ફરી યાદ અપાઈ દઉં કે નિકાહ ઓલ ઓવર ધ વર્લ્ડ એ જ રીતે થાય એમાં કોઈ ડાઉટ નથી, પણ ફરી કહું ટર્કી તુન્સાનિયા અને મોરક્કોમાં પોલીગેમી નીકળી ગઈ છે, એટલે પેલા ચાર બૈરા લાવવાનું નીકળી ગયું છે. એ કેવી રીતે નીકળ્યું? સેમ શેરિયત લો ત્યાં બી છે, સેમ શેરિયત લો ઓલ ઓવર વર્લ્ડ છે, તો અહીંયા કેમ નથી નીકળતું? પોઈન્ટ નંબર થ્રી, કે જ્યારે આપણે બહેનોના સશક્તિકરણની વાત કરીએ છીએ, આઈ એપ્રિશિએટ કે ચલો તમે કહ્યું કે બહેનોને બુરખા ના પહેરવા જોઈએ, ઇટ ઇઝ વેરી ગુડ, પણ આ તમારા જેટલા જ્ઞાની લોકો કેટલા ઓછા છે, એટલે આઈ વુડ રિક્વેસ્ટ કે તમારા જેવા જ્ઞાની લોકો બધા બીજા જ્ઞાનીને કહે કે ભાઈ આ નાવ થવું છે. પોઈન્ટ નંબર ફોર, હવે હું આઈ અગેન રિપીટ કરું, હું રિલિજિયસ ટોક કરવા અહીંયા નથી આવી, મને નથિંગ અગેન્સ્ટ મુસ્લિમ, નથિંગ અગેન્સ્ટ એની રિલિજન. અત્યારે આપણે ખાપની વાત કરીએ, ખાપ પંચાયત બી શરિયત કરતા બી એ લોકોનો તો ખરાબ લોસ છે, બહેનો માટે તો હજી ખરાબ લોસ છે. બેન મોબાઈલ ના રાખે, બેન અજીઝ ના પહેરે, બેન સ્લીવલેસ ના પહેરે, આવા બધા લો છે. એટલે આજે આપણે જે ડિસ્કશન છે કે યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ કે નહીં, એ પોઈન્ટ પર હું આજે કહેવા માંગુ છું કે યુનિફોર્મ સિવિલ કોડ એટલા માટે હોવો જોઈએ કારણ કે આપણે શું કર્યું છે, પિતૃત્વ દત્ત સોસાયટી, ઇન્ડિયા ઇઝ અ પેટ્રાઇકલ સોસાયટી જેમાં એવું માનવામાં આવે છે કે પુરુષ મર્દ કે એ સાચું, અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી આ લોકો રિલિજન ને ઉધુ ચટ્ટું વાલી અને બહેનોનું શોષણ કરે છે. એટલે જે દિવસે યુનિફોર્મ સિવિલ કોડ આવી જશે એ દિવસે આ બહેનોનું આ પોઈન્ટથી શોષણ બહેનોનું અટકી જશે, જે રીતે એ લોકોના ડિવોર્સના લોસ છે, જે રીતે એ લોકોનું ઇનહેરિટન્સ. ચલો ને આપણે વસિયતની તો અત્યાર સુધી વાત જ નથી કરી, કયા રિલિજનમાં બહેનોને તો હવે થોડું થોડું આવ્યું છે, પહેલાં તો હક બી નહોતો કે તમે તમારા પપ્પાના હિન્દુ રિલિજનની જ વાત કરું, હક બી નહોતો કે તમે તમારા પપ્પાના
અને તમારા ફેમિલીના પેલા આગ આબેન આગ ચાપી શકે હવે આવ્યું છે એટલે ઇટ ઇઝ હાઈ ટાઈમ કે આપણે આમાં બધામાંથી નીકળીએ અને પાંચમો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સાહેબ જે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ માટે કીધો કે સાચું કહું તો અત્યારે જે સ્ટ્રિક્ટલી હાઈકોર્ટ કામ કરી રહી છે હી ઇઝ રાઈટ કે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ વિલ પ્લે અ રોલ કારણ કે અત્યારે તમે જોઈ રહ્યા છો જે રીતે ધેર ઇઝ અ બિગ ટર્બ્યુલન્સ ઇન અવર ઇન્ડિયા ઇન ટર્મ્સ ઓફ ઇન્ટર રિલિજન ફેથ ઇન ટર્મ્સ ઓફ ફેથ બિટવીન કમ્યુનિટીઝ કાસ્ટ એન્ડ ક્રીડ એટલે આવા સ્ટેપ્સ આપણે લઈશું અગર આજે આપણે લઈશું ફાસ્ટ લઈશું તો આપણે લોંગ ટર્મમાં ઇન્ડિયા કેન બીકમ અ સ્ટ્રોંગ કન્ટ્રી અધરવાઇઝ મહત્વનો મુદ્દો રહી જશે સમયની મર્યાદા છે કરીને વાત બહુ જરૂરી છે વસિયત નું કે મેં મારી મિલકતો વેચી અમે ચાર ભાઈઓ છીએ એના ઉપરથી મેં બધા હું રુઝાન ખંબાટા મારા માટે નથી બોલી રહી હું આઈ એમ ગિવિંગ યુ બીકોઝ અરે એ હું શરિયતના વતી કહું છું હું શરિયતના વતી કહું છું શરિયત શું કહે છે એટલા માટે એ શરિયત ઇમ્પ્લિમેન્ટ થશે તો કોઈ પ્રોબ્લેમ થવાનો જ નથી એ દેટ્સ વોટ આઈ એમ કહું છું એક મહત્વનો મુદ્દો રહી જશે કે ખરેખર જે આ પ્રથા છે ખરેખર આ બંનેને પ્રશ્ન પૂછું છું અને બહુ જ ટૂંકી પ્રતિક્રિયા લઈશ આ બંનેની કેમ કે સમયની મર્યાદા છે જ્યારે આ મામલાની વાત આવતી હોય ત્યારે એજ્યુકેશન અને એજ્યુકેટ પર્સન હોવો એ કેટલું માન્ય રાખે છે એ કેટલી ભૂમિકા ભજવતો છે કાયદા બંને ટૂંકી પ્રતિક્રિયા લઈશ મારી આ વાત પૂરી કરી લઈશ કારણ કે મેં એમને રોક્યો છે કે મેં મારી પ્રોપર્ટીની અંદર મારા બે સિસ્ટર્સ છે જેમનું ખરેખર કોઈ પ્રોવિઝન નથી અને શરિયતમાં જે પ્રોવિઝન નથી મેં અમે બેઠા કે ભાઈ નહીં અમે ચાર ભાઈ ને એક બે બહેન તો પાંચ હિસ્સા કર્યા અને એક હિસ્સામાંથી બે બંને બહેનોને અમે આપી દીધું એવા અમે ઘણા બધા માણસોને આ સૂચવ્યું બાય બિંગ કાદરી એન્ડ કાઝીસ કે અમે લોકો ઘણા બધાને સૂચ્યું કે ભાઈ આ રીતે આપણે કોઈ પણ સંજોગોમાં સિસ્ટર્સનું જે બી હક હોય એને કોઈ સંજોગોની અંદર હું અહીંયાથી એ કહેવા માંગુ છું કે એવા માણસો હવે છે સોસાયટીમાં કે ધોઝ વોર ટેકિંગ કેર ઓફ વીમન લાઈક એનીથિંગ બાય ધ સેમ ટાઈમ શરિયત જે કહે છે એના પર જો ખરેખર મુસ્લિમો જશે ને તો આ સિવિલ કોડ કરતા વધારે સારું થશે એવું છે જી બિલકુલ આપ બંને જોડાયા અને સમગ્ર ચર્ચા થઈ દર્શક મિત્રો જે પ્રમાણે ઝીરો કાર્યક્રમમાં આજની ચર્ચા રહી અતિ સેન્સિટિવ મુદ્દા પર જે ચર્ચા કરવામાં આવી છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા આપ બંને ઉપસ્થિત રહ્યા રુઝાનજી અને કાદરીજી એ બંને આપ બંનેનો આભાર તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા આજનો ટોપિક આજનો સબ્જેક્ટ આજની વિશ્લેષણ ફરી મળીશું એક નવા ટોપિક એક નવા સબ્જેક્ટ એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી મને રજા આપશો